પ્રકરણ 14 ખંડ પરિચય આફ્રિકા અને એશિયા આફ્રિકા સારાંશ બોર્થોલોમ્યુ ડાયઝે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂશિર શોધી હતી, જેનો ઉપયોગ વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા કર્યો હતો. 18મી સદીના લોકો આફ્રિકાને અંધારિયા ખંડ કહેતા હતા, તેમજ તેની મધ્યમાંથી વિષુવવૃત્ત, ઉત્તરના ભાગમાંથી કર્કવૃત્ત અને દક્ષિણના ભાગમાંથી મકરવૃત્ત પસાર થાય છે, તેથી તેનો બહુ મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. ઉપરાંત તેનો બે તૃત્યાંશ વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો છે. સૈદ્ધાંતિક સમજ. આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠીય ભાગોની વિશેષતાઓ. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટા ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે, તેમજ તેના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે, જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે, જેની ઊંચાઈ 3,965 મીટર છે. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો છે, જેની ઊંચાઈ 5,895 મીટર છે. તેમજ આ પર્વત વિષુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા બરફથી છવાયેલા રહે છે. આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો આવેલા છે, જેમાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3,050 મીટરની ઊંચાઈ ધરાવે છે. ખંડના ઉત્તર ભાગમાં સહારાનો વિશાળ રણ પ્રદેશ આવેલો છે, જે 90,065 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે, તેમજ તે ખડકાળ પ્રદેશોથી સભર છે. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિલોમીટર વિશ્વની સૌથી લાંબી ફાટખીણની રચના થઈ છે, જેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિકા સરોવરોની રચના થઈ છે. આફ્રિકાની મુખ્ય નદીઓમાં નાઇલ, કોંગો, નાઇજર અને ઝામ્બેઝી છે, જેમાં નાઇલ દુનિયાની સૌથી લાંબી નદી છે, જેની લંબાઈ 6,436 કિલોમીટર છે. ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને મળે છે. આ સિવાય વિક્ટોરિયા, મલાવી એટલે કે ન્યાસા, ટાંગાન્યિકા, ચાડ, તુર્કાના એટલે કે રુડોલ્ફ વગેરે મુખ્ય સરોવરો છે, જેમાં વિક્ટોરિયા સૌથી મોટું છે અને ટાંગાન્યિકા વિશ્વમાં મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે. આફ્રિકા ખંડની વિશેષતાઓ. સારાંશ. આફ્રિકામાં વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારની આબોહવા ગરમ, ભેજવાળી અને રોગિષ્ઠ છે. અહીં બારે માસ વરસાદ પડે છે. ઉપરાંત આ જંગલોમાં મેહોગની, અબનુસ, લોગવુડ, રોઝવુડ, આયનવુડ, રબર, સિંકોના અને વાંસના વૃક્ષો જોવા મળે છે. સૈદ્ધાંતિક સમજ. આબોહવા અને વનસ્પતિ. ઉત્તરના ભાગોમાં વરસાદની માત્રા ઘટતા સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે, જ્યારે સહારાના રણપ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ, થોર, બોરડી, ખજૂરી જોવા મળે છે. ભૂમધ્ય કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે, તેમજ અહીં ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, જેમાં નારંગી, લીંબુ, દ્રાક્ષ વગેરેનો સમાવેશ થાય છે. કૃષિ, ખનિજ સંપત્તિ અને લોકો. આફ્રિકા ખંડમાં 70% ખેતી થાય છે, જેમાં સામાન્ય પાક સાથે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. આ સિવાય પૂર્વ આફ્રિકામાં માલાગાસી એટલે કે માડાગાસ્કર અને ઝાંજીબાર ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે, જેમાં ઝાંજીબારને લવિંગનો ટાપુ પણ કહેવાય છે.
આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે. આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદી કિનારે પિગમી, કલહરીના રણમાં બુશમેન, સુદાનમાં સુદાનીઝ લોકો તથા કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો વસે છે. દેશ પરિચય. ઇજિપ્ત. ઇજિપ્ત પ્રજાસત્તાક અને વિશ્વના ઇતિહાસમાં એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે, તેમજ નાઇલ નદીના કિનારે તેની એટલે કે મિસરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. આ દેશ પિરામિડ અને સ્ફિન્ક્સ માટે જગવિખ્યાત છે. કર્કવૃત્ત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. અહીં ખજૂરી અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. કેરો એટલે કે કાહિરા દેશનું પાટનગર તથા ઔદ્યોગિક શહેર છે. ઉપરાંત તેની સુએઝ નહેર દ્વારા એશિયા અને યુરોપ ઘણા નજીક આવ્યા છે. દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ છે, તેમજ તે દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. આ દેશ મુખ્યત્વે ખેતી પ્રધાન હતો, પરંતુ 1867માં વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવતા અર્થતંત્રમાં ઝડપી પરિવર્તનો થયા અને સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો. પ્રિટોરિયા તેની રાજધાની છે, જ્યારે ધારાગૃહો કેપટાઉનમાં બેસે છે. તે ઉપરાંત ડર્બન, જોહાનિસબર્ગ વગેરે મુખ્ય શહેરો છે. એશિયા. સારાંશ. 10°16' દક્ષિણ અક્ષાંશ અને 70°43' ઉત્તર અક્ષાંશની વચ્ચે તથા 26°4' પૂર્વ રેખાંશ અને 169°40' પશ્ચિમ રેખાંશની વચ્ચે આવેલું એશિયા ખંડ વસ્તી અને કદની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાને છે. તેનો આશરે 4,38,10,000 ચોરસ કિલોમીટરનો કદ વિસ્તાર દુનિયાના ભૂમિ વિસ્તારના 29.5% જેટલો છે. દુનિયાની આશરે 60% વસ્તી એશિયામાં વસે છે. સૈદ્ધાંતિક સમજ. પર્વતો. અલ્તાઈ, પામીર ગ્રંથિ, તિયેનશાન, કુનલુનશાન, નાનશાન, કારાકોરમ, હિમાલય, હિન્દુકુશ, અલ્બુર્ઝ, ઝાગ્રોસ વગેરે પર્વતો આવેલા છે, જેમાં હિમાલય સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર માઉન્ટ એવરેસ્ટ વિશ્વમાં સૌથી ઊંચું 8,848 મીટર ઊંચું શિખર છે. બેરિંગની સામુદ્ર ધુની એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ પાડે છે. એશિયા અને યુરોપ વચ્ચેની સરહદે યુરલ પર્વત, કાસ્પિયન સમુદ્ર, કોકેસસ પર્વત તથા કાળો સમુદ્ર આવેલા છે. ઉચ્ચ પ્રદેશો. મધ્ય સાઇબિરિયા, મોંગોલિયા, તારીમ, તુરાન, ઈરાન, સાઉદી અરેબિયા, તિબ્બત, યુનાન, આનાતોલિયા એટલે કે તુર્કી અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોનો સમાવેશ થાય છે. તેમાં તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ સૌથી વિશાળ અને ઊંચો છે, તેથી તે દુનિયાનું છાપરું કહેવાય છે. મેદાનો. પશ્ચિમ સાઇબિરિયા, મંચુરિયા, પૂર્વ ચીન, મેકોંગ, ઇરાવદી, બ્રહ્મપુત્રા, ગંગા, સિંધુ અને યુફ્રેટિસ અને તૈગ્રીસના મેદાનો, તેમાં પૂર્વ ચીન અને સિંધુ ગંગાના મેદાનો ગાઢ વસ્તી ધરાવે છે. અરેબિયા અને થારના ગરમ રણ તથા ગોબીનું ઠંડુ રણ મુખ્ય છે. આબોહવા. એક. અગ્નિ એશિયાના વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા ગરમ અને ભેજવાળી છે. બે. તેનાથી ઉત્તરે મોસમી આબોહવાના પ્રદેશમાં પણ આબોહવા એકંદરે ગરમ અને સૂકી છે. અહીં મુખ્યત્વે ઉનાળાના મોસમી પવનો વરસાદ લાવે છે. આ પ્રદેશમાં ભારતના મોસી નરમ અને ચિરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. ત્રણ.
આ પ્રદેશની પશ્ચિમે અને એશિયાના મધ્ય ભાગોમાં મોટા ભાગે રણ પ્રદેશની આબોહવા છે. એશિયામાં સૌથી વધારે ગરમી પાકિસ્તાનના જેકોબાબાદ શહેરમાં પડે છે. ચાર, ઉત્તરે આવેલા સાયબિરિયાની આબોહવા અતિશય ઠંડી છે. અહીંનું વર્ખોયાન્સ્ક શહેર દુનિયાનું સૌથી વધારે ઠંડુ શહેર છે. પાંચ, પૂર્વ અને દક્ષિણ એશિયામાં ઉનાળો વરસાદ પડે છે, જ્યારે પશ્ચિમ એશિયામાં ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા વિસ્તારોમાં શિયાળો વરસાદ પડે છે. વનસ્પતિ અને પ્રાણીજીવન. સારાંશ: એશિયાના વિષુવવૃત્તીય જંગલોમાં મહોગની, અબનુસ, લોગવુડ, રોઝવુડ, આયનવુડ, રબર અને વાંસના વૃક્ષો તથા ઠંડા પ્રદેશોમાં રેન્ડિયર અને કૂતરા પાળી શકાય તેવા પ્રાણીઓ તેમજ સફેદ રીંછ, વરુ, સેબલ, રેકુન, બીવર જેવા મુખ્ય જંગલી પ્રાણીઓ જોવા મળે છે. સૈદ્ધાંતિક સમજ: વનસ્પતિ. મોસમી પવનોના પ્રદેશના પાનખર જંગલોમાં સાગ, સાલ, ચંદન, મહુડો, આંબો વગેરે વૃક્ષો થાય છે. અર્ધ રણ પ્રદેશમાં ઘાસ, કુંવાર જેવી કાંટાળી વનસ્પતિ, બાવળ, થોર, બોરડી, ખજૂરી વગેરે જોવા મળે છે. સ્ટેપ પ્રદેશમાં ઓછી ઊંચાઈનું કુમળું ઘાસ મુખ્ય વનસ્પતિ છે. તેનાથી ઉત્તરે શંકુદ્રુમ જંગલોમાં પાઇન, ફર, સ્પ્રૂસ વગેરે વૃક્ષો થાય છે. ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા પ્રદેશોમાં ઓલિવ મુખ્ય વૃક્ષ છે, જ્યારે ઉષ્ણકટિબંધમાં વધુ વરસાદવાળા દરિયા કિનારાના પ્રદેશોમાં નાળિયેરી મુખ્ય વૃક્ષ છે. પ્રાણીજીવન: એશિયાના મધ્ય વિસ્તારોમાં ઘોડા, બે ખૂંધવાળા ઊંટ તથા ઘેટા બકરા ઉછેરવામાં આવે છે. ઊંટ રણ પ્રદેશમાં બહુ ઉપયોગી છે. પશ્ચિમ એશિયામાં ઊંટ, ઘોડા, ગધેડા અને ખચ્ચર મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. પૂર્વ, દક્ષિણ અને અગ્નિ એશિયાના જંગલોમાં વાઘ, દીપડા, વરુ, વિવિધ પ્રકારના વાનર, હાથી, ગેંડા વગેરે જોવા મળે છે, જ્યારે સિંહ માત્ર ગીરના જંગલોમાં, ઘુડખર કચ્છના રણમાં અને યાક હિમાલય વિસ્તારમાં જોવા મળે છે. એશિયાની નદી અને સરોવર. સારાંશ: એશિયાની સૌથી લાંબી નદીઓમાં યાંગ્ત્સે નદી તથા કાસ્પિયન સમુદ્ર દુનિયાનું સૌથી મોટું સરોવર છે, જ્યારે એશિયાની દક્ષિણે હિંદ મહાસાગર, પૂર્વમાં પેસિફિક મહાસાગર, ઉત્તરમાં આર્કટિક મહાસાગર, વાયવ્યમાં યુરોપ, નૈઋત્યમાં આફ્રિકા તથા અગ્નિમાં ઓસ્ટ્રેલિયા આવેલા છે. એશિયાની નદી અને સરોવર. સારાંશ: એશિયાની સૌથી લાંબી નદીઓમાં યાંગ્ત્સે નદી તથા કાસ્પિયન સમુદ્ર દુનિયાનું સૌથી મોટું સરોવર છે. સૈદ્ધાંતિક સમજ: નદીઓ. આર્કટિક મહાસાગરને મળતી ઓબ, યેનિસે અને લીના સાયબિરિયાની મુખ્ય નદીઓ છે, જેનો મોટો ભાગ થીજી જતો હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. પેસિફિક મહાસાગરને મળતી મોટી નદીઓ આમુર, યાંગ્ત્સે, સિક્યાંગ અને મેકોંગ છે. હિંદ મહાસાગરને મળતી મોટી નદીઓ ઈરાવદી, સાલ્વિન, ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, સિંધુ, યુફ્રેટિસ અને તૈગ્રીસ છે. અંતસ્થ નદીઓ આમુ દરિયા અને સીર દરિયા એરલ સમુદ્રને મળે છે. સરોવરો: કાસ્પિયન સમુદ્ર, એરલ સમુદ્ર, મૃત સમુદ્ર તથા ભારતના સાંભર, ચિલ્કા, પોલિકટ અને વેમ્બનાડ સરોવરો ખારા પાણીના સરોવરો છે. દુનિયાનું સૌથી ઊંડું સરોવર રશિયામાં આવેલા બાયકાલ તથા અંગારા, કઝાખસ્તાનનું બાલખાશ, ચીનનું તુંગતિંગહુ, કંબોડિયાનું તોનલે સેપ તથા ભારતના વુલર, દલ અને ઢેબર મીઠા પાણીના સરોવરો છે. ઇઝરાયેલ અને જોર્ડન વચ્ચે આવેલો મૃત સમુદ્ર દુનિયાનું સૌથી ખારું સરોવર છે. તે સમુદ્રના પાણીની ક્ષારતા કરતા 8 ગણી વધુ ક્ષારતા ધરાવે છે.
તેમજ તે દુનિયાનું નીચામાં નીચું સ્થળ છે. તેની સપાટી સમુદ્રની સપાટીથી આશરે 400 મીટર નીચી છે. લોકો અને લોકોના રહેઠાણો. સારાંશ: દુનિયાની કુલ વસ્તીની અડધી એશિયા ખંડમાં વસે છે. ઉત્તરના ઠંડા પ્રદેશના લોકો માંસાહાર, દરિયા કિનારે વસતા લોકો સમુદ્રી ખોરાક એટલે કે સી ફૂડ અને મોસમી આબોહવા ધરાવતા લોકો ઘઉં અને દૂધનો ઉપયોગ કરે છે. સૈદ્ધાંતિક સમજ: લોકો. એશિયા દુનિયાની 60% વસ્તી ધરાવે છે. તેમાં લગભગ બધી જાતિ અને બધા ધર્મના લોકો વસે છે. ઉત્તર એશિયાના અતિશય ઠંડા પ્રદેશમાં ખેતી કરવી અશક્ય હોવાથી ત્યાંના લોકો માંસાહારી છે. પશ્ચિમ એશિયામાં લોકો ઘઉં, માંસ, માછલા અને ખજૂરનો ઉપયોગ કરે છે. વધારે વરસાદવાળા ખેતી પ્રધાન પ્રદેશોમાં લોકો ખોરાકમાં ચોખા, ઘઉં, કઠોળ, શાકભાજી, ફળો અને દૂધનો ઉપયોગ કરે છે. આ પ્રદેશોના દરિયા કિનારાના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. પૂર્વ અને અગ્નિ એશિયાના દેશો તથા ભારત અને શ્રીલંકામાં મુખ્ય અનાજ ચોખા છે. પશ્ચિમ એશિયાના રણ પ્રદેશોમાં ગરમી અને રણની રેતીથી બચવા લોકો આખા શરીરને ઢાંકતા ખુલ્લા કપડાં પહેરે છે. ઉષ્ણકટિબંધમાં સુતરાઉ કપડાં વધારે વપરાય છે, જ્યારે ઠંડા પ્રદેશોમાં ગરમ અને રૂંવાટીવાળા ચામડાના કપડાંનો ઉપયોગ થાય છે. જ્યારે હવે આધુનિક ઢબના કપડાં પહેરવાનું ચલણ વધતું જાય છે. રહેઠાણો: ઠંડા પ્રદેશોમાં રહેઠાણના બાંધકામમાં લાકડાનો ઉપયોગ વધારે થાય છે, જ્યારે ભટકતી જાતિના પશુપાલકો તંબુનો ઉપયોગ કરે છે. સ્થાયી વસવાટ ધરાવતા લોકો પોતાની સ્થિતિ પ્રમાણે ઝૂંપડા, માટી કે ઈંટ પથ્થરના મકાનો અથવા બહુમાળી ઇમારતોમાં રહે છે. ઓછા વરસાદવાળા ગરમ પ્રદેશોમાં મકાનો પર ધાબા કે નળિયાવાળા છાપરા હોય છે. ઉપરાંત વધારે વરસાદવાળા પ્રદેશોમાં ઢળતા છાપરાવાળા મકાનો અને હિમવર્ષાવાળા પ્રદેશોમાં તીવ્ર ઢોળાવવાળા છાપરા હોય છે, જેથી છાપરા પર બરફ જમા ન થતા જલ્દીથી સરકી પડે. જાપાન જેવા ભૂકંપવાળા દેશમાં ઘરો હાર્ડબોર્ડ, પ્લાયવુડ, વાંસ અને પૂઠાના બાંધવામાં આવે છે. ભારતીય ઉપખંડ. સારાંશ: ભારત, પાકિસ્તાન, નેપાલ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવના સમૂહને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો પાડોશી દેશ મ્યાનમાર પણ આ દેશોની જેમ મોસમી પવનોની આબોહવા ધરાવે છે. સૈદ્ધાંતિક સમજ: ભારતના પડોશી દેશો. એક, પાકિસ્તાન. ભારતની સાથે જ સ્વતંત્ર થયેલો પડોશી દેશ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે જાહેર થયો છે, જેની રાજધાની ઇસ્લામાબાદ છે. પાકિસ્તાનનું ક્ષેત્રફળ આશરે 8,00,000 ચોરસ કિલોમીટર છે, તેમજ તેની વસ્તી આશરે 70 કરોડ છે. બારેમાસ વહેતી સિંધુ નદીના પાણીએ પાકિસ્તાનમાં કૃષિ ક્રાંતિ સર્જી છે. તેનો મુખ્ય પાક કપાસ છે, જ્યારે તેના મહત્વના શહેરોમાં કરાચી, લાહોર, રાવલપિંડી, ફૈસલાબાદ, મુલતાન, પેશાવર, હૈદરાબાદ એટલે કે સિંધનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશ: ગંગા બ્રહ્મપુત્રાના મુખ ત્રિકોણનો મોટો ભાગ ધરાવતો ગીચ વસ્તીવાળો દેશ બાંગ્લાદેશ છે, જેનું ક્ષેત્રફળ આશરે 1.48 લાખ ચોરસ કિલોમીટર અને તેની વસ્તી આશરે 16 કરોડ જેટલી છે. ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના તેની મુખ્ય નદીઓ છે, જ્યારે બાંગ્લાદેશમાં ડાંગર અને શણની ખેતી વધુ થાય છે. તેમજ રાજધાની ઢાકા શણના ઉદ્યોગ માટે વિખ્યાત છે. બાંગ્લાદેશના મુખ્ય શહેરોમાં ચિત્તાગોંગ, ખુલના, મેમનસિંગ, રાજશાહીનો સમાવેશ થાય છે.
ત્રણ નેપાળ. હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ચારે બાજુથી ભૂમિભાગથી ઘેરાયેલો દેશ એટલે નેપાળ. તેની રાજધાની કાઠમંડુ છે. 40% વિસ્તારમાં જંગલોને લીધે માત્ર 16% ખેતીલાયક જમીનમાં ડાંગર, ચા, કપાસ, ઇલાયચીની ખેતી કરવામાં આવે છે. તેના મુખ્ય શહેરોમાં બિરાટનગર, લલિતપુર, બિરગંજનો સમાવેશ થાય છે. 4. ભૂતાન, ધ લેન્ડ ઓફ થંડર ડ્રેગન. અંગ્રેજો તેને વ્રજ દાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા, કારણ કે ચારે બાજુનું પહાડી ભૂપૃષ્ઠ આ દેશ માટે અંતરાયરૂપ બનેલ છે. તેનું ક્ષેત્રફળ આશરે 46.5 હજાર ચોરસ કિલોમીટર અને વસ્તી આશરે 7 લાખ જેટલી છે. ભૂતાનની રાજધાની થિમ્ફુ છે, જ્યારે તેનો વિશિષ્ટ પ્રાણી યાક છે. 5. શ્રીલંકા, સિલોન કે સિંહલ દ્વીપ તરીકે ભૂતકાળમાં ઓળખાતો ટાપુમય દેશ ભારતની મુખ્ય ભૂમિથી ઉત્તરમાં પાલકની સામુદ્રધુની અને પશ્ચિમમાં મનારના અખાતથી જુદો પડે છે. તેને પૂર્વના મોતી તરીકે પણ ઓળખાય છે. તેનું ક્ષેત્રફળ આશરે 65.6 હજાર ચોરસ કિલોમીટર અને વસ્તી આશરે 2 કરોડ જેટલી છે. તેની મુખ્ય ભાષા સિંહાલી અને તમિલ છે, જ્યારે તેની રાજધાની કોલંબો છે. તેના મુખ્ય પાક ડાંગર, ચા, નાળિયેર, મરી મસાલા અને રબર, તેમજ તેના અન્ય શહેરોમાં જાફના, કેન્ડી, ગાલે, અનુરાધાપુરા, રત્નપુરા, બટ્ટીકાલોઆ, ત્રિંકોમલી અને હંબનતોતાનો સમાવેશ થાય છે. 6. મ્યાનમાર, આરાકાન યોમા પર્વતમાળા અને ઇરાવદી નદીનો તે પ્રદેશ છે. તેની રાજધાની રંગૂન છે. તેનું ક્ષેત્રફળ આશરે 6.77 લાખ ચોરસ કિલોમીટર અને વસ્તી આશરે 5 કરોડ જેટલી છે. મ્યાનમારમાં ડાંગરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, તેમજ તેના મહત્વના અન્ય શહેરો યાંગોન, માંડલે, બસીનનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.